નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MK કિડ્સ એજ્યુકેશન ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે 3-7માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 13 આપત્તિ અને વ્યવસ્થાપનના વિકલ્પો અને ખાલી જગ્યા આ વિડીયોમાં જોઈશું. તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને એજ્યુકેશનના આવા વિડીયો ફટાફટ મળી જાય. ચાલો હવે આપણે આ વિડીયોને શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આપણે જોઈશું વિકલ્પો. નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે? એ ઔદ્યોગિક અકસ્માત, બી આગ, સી હુલ્લડ અને ડી ભૂકંપ. તો વિદ્યાર્થી મિત્રો, કુદરતી આપત્તિ કઈ છે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ડી ભૂકંપ. બે, નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ નથી? એ વાવાઝોડું, બી હુલ્લડ, સી પૂર, ડી સુનામી. તો અહીંયા કુદરતી જે આપત્તિ નથી એ છે બી હુલ્લડ. માનવ સર્જિત આપત્તિ કઈ છે? એટલે કે માનવ દ્વારા કઈ આપત્તિ સર્જાય છે? એ વાવાઝોડું, બી દુષ્કાળ, સી આગ, ડી સુનામી. તો અહીંયા માનવ સર્જિત આપત્તિ છે સી આગ. આગાહી શક્ય છે એવી કુદરતી આપત્તિ કઈ છે? એ જ્વાળામુખી, બી દાવાનળ, સી પૂર કે ડી ભૂકંપ. એટલે કે એવી આપત્તિ કે જેની આપણે આગાહી કરી શકીએ. તો આનો જવાબ છે સી પૂર. આગાહી શક્ય નથી એવી કુદરતી આપત્તિ કઈ છે? તો એ ભૂકંપ, બી સુનામી, સી વાવાઝોડું, ડી દુષ્કાળ. તો અહીંયા આપત્તિ જેની આગાહી શક્ય નથી એ છે એ ભૂકંપ. ભૂકંપની આગાહી કરવી શક્ય નથી. કઈ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓ જવાબદાર છે? એ પૂર, બી વાવાઝોડું, સી ભૂકંપ, ડી દુષ્કાળ. તો ભૂગર્ભિક ક્રિયાઓ માટે જવાબદાર છે સી ભૂકંપ. નીચેના પૈકી કયા વિસ્તારમાં વાવાઝોડાની વિનાશક અસરો અનુભવાય છે? એ વડોદરામાં, બી વલસાડ અને નવસારીમાં, સી પાટણ અને બનાસકાંઠામાં અને ડી કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે. તો આનો જવાબ છે ડી કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે. સુનામીની ઉત્પત્તિ મોટે ભાગે એ પ્રચંડ વાતાવરણીય તોફાનો દ્વારા જ થાય છે, બી ધોધમાર વરસાદથી થાય છે, સી સમુદ્ર તળના ભૂકંપ દ્વારા જ થાય છે અને ડી સમુદ્રી ટાપુ ડૂબી જવાથી જ થાય છે. તો આનો જવાબ છે સી સમુદ્ર તળના ભૂકંપો દ્વારા જ થાય છે. સામાન્ય રીતે પૂરની ઘટનાને કોની સાથે જોડવામાં આવે છે? એ સાગર સાથે, બી નદી સાથે, સી વાવાઝોડા સાથે અને ડી સુનામી સાથે. તો પૂરની ઘટનાને હંમેશા નદી સાથે જોડવામાં આવે છે. જે વર્ષે વરસાદ ઓછો પડે ત્યારે કઈ આપત્તિ સર્જાય છે? એ વાવાઝોડાની, બી પૂરની, સી દુષ્કાળની અને ડી જ્વાળામુખીની. તો જ્યારે વરસાદ ઓછો પડતો હોય ત્યારે દુષ્કાળની આપત્તિ સર્જાય છે. હવે આપણે જોઈશું ખાલી જગ્યા. ભૂકંપ માટે પૃથ્વીના પેટાળમાં થતી ખાલી જગ્યાઓ ક્રિયાઓ જવાબદાર છે? તો જવાબ છે ભૂગર્ભિક. બે, ભૂકંપ સમયે રઘવાય થઈ ખાલી જગ્યા ન કરવી જોઈએ? તો જવાબ છે બૂમાબૂમ. ત્રણ, એક ધારા વરસાદ કે અતિવૃષ્ટિને પરિણામે વિશાળ ભૂ વિસ્તારો જળબંબાકાર થવાની ઘટનાને ખાલી જગ્યા કહે છે? તો જવાબ છે પૂર. ચાર, ખાલી જગ્યાએ વિનાશકારી અને લાંબા સમય સુધી માઠી અસરો છોડતી કુદરતી આપત્તિ છે? તો જવાબ છે દુષ્કાળ. પાંચ, આપત્તિમાં જે લોકો કાયમી ખાલી જગ્યા બને તેમની સાર સંભાળનો બંદોબસ્ત કરવો ઘણો કઠિન છે? તો જવાબ છે વિકલાંગ. છ, સુનામી સમયે ખાલી જગ્યાથી દૂર ખસી જવું જોઈએ? તો જવાબ છે દરિયા કિનારા. સાત, પૂર પછી ખાલી જગ્યાના પાણીથી બનાવેલ ખોરાક ખાવો ના જોઈએ? તો છે પૂરના પાણી, એટલે કે પૂર જવાબમાં આવશે પૂર. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે પાઠ નંબર 13 આપત્તિ અને વ્યવસ્થાપનની વિકલ્પો અને ખાલી જગ્યાઓ જોઈ. અહીંયા તમને જે લિંક આપી છે તેના ઉપર ક્લિક કરી તમે 7મા ધોરણના બીજા વિડીયો પણ જોઈ શકશો.
આભાર.